જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી લોકલ ન્યૂઝ ચેનલમાં આજના સમાચારની હેડલાઇન પર નજર નાખીએ તો આખરે ગુજરાતના રકડતા ઢોર પર નિયંત્રણમાં કાયદો પરત લેવાશે રાજ્યપાલે બિલ પાછું મોકલ્યું પછીના સમાચારની વાત કરીએ તો માલધારીઓનું એલાન એકવીસ તારીખે સમગ્ર ગુજરાતમાં દૂધનું વેચાણ બંધ પછીના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવશે અમદાવાદની મેટ્રો ટ્રેનને ભેટ આપશે પછીના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ ફરી આવશે ગુજરાત મુલાકાતે વડોદરાથી ગેરંટી આપી એવા એંધાણો પછીના સમાચારની વાત કરીએ તો ઓગણત્રીસ સપ્ટેમ્બર વડાપ્રધાન મોદી આવશે ભાવનગર બે પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો રોડ શો કરી અને અનેક વિકાસ કાર્યોને આપશે ભેટ પછીના સમાચારની વાત કરીએ તો આગામી છ મહિના સુધી વધી શકે છે મફત રાશન યોજના જાણો સરકાર પર કેટલો પડશે બોજ પછીના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની રાહ ટૂંક સમયમાં થઈ શકે છે સમાપ્ત જાણો કયા દિવસે બેંક ખાતામાં આવી શકે છે બારમો હપ્તો પછીના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસનો કેર યથાવત નવા એકસો સત્તાણું કેસ નોંધાયા પછીના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર અને વડોદરા મહાનગરપાલિકાના બસો એકાણું કરોડના વિકાસ કામોને મંજૂરી આપી પછીના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના વઢવાણથી આંગળીયા પેટી માં થોડા દિવસે રૂપિયા એકોતેર પોઈન્ટ ચુમ્માલીસ લાખ ની લૂંટ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યા તો સમગ્ર સમાચાર વિસ્તારમાં જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો બે દિવસ પહેલાં જ માલધારી સમાજનું મોટું મહાસંમેલન શેરથા ખાતે મળ્યું હતું સરકારે ઢોર નિયંત્રણ બિલ લાવવા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે માલધારી સમાજનું કહેવું છે કે અમે કેટલાય સમયથી અમારા ચૌદ મુદ્દાની માંગ કરતા હતા તેવામાં સરકાર ઢોર નિયંત્રણ બિલ લઈને આવી જેનાથી એવું લાગી રહ્યું છે કે સરકાર માલધારી સમાજ સજા આપવા માંગતી હતી મહત્વનું છે કે કાયદો વિધાનસભાના પસાર થયા થોડા દિવસોમાં તેને લાગુ કરવાનું મોફક રાખવામાં આવ્યું હતું જે બાદ રખડતા ઢોર નિયંત્રણ માં કાયદો પરત ખેંચાશે તેવા નિર્ણય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઢોર નિયંત્રણનો કાયદો વિધાનસભામાં પસાર કરાયો છે પણ માલધારીઓએ ભારોભાર વિરોધ નોંધાયો છે આ કાયદો પરત ખેંચવાની માંગ સાથે રવિવારે શેરથામાં માલધારી વેદના સભા યોજાઈ હતી જેમાં માલધારીઓએ એલાન કર્યું હતું કે તારીખ એકસમીથી સમગ્ર ગુજરાતમાં પશુપાલકો માલધારીઓ દૂધનું વેચાણ નહીં કરે એટલું જ નહીં ડેરીમાં દૂધ નહીં ભરે માલધારીઓએ એવું પણ કહેવું છે કે જો આ ઢોર નિયંત્રણનો કાયદો રદ નહીં કરાય તો સમગ્ર ગુજરાતી માલધારી સમાજ ગાંધીનગરમાં થામા નાખશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રી પર્વ પર ગુજરાતી મુલાકાતે આવવાના છે વડાપ્રધાન મોદી ઓગણત્રીસમી અને ત્રીસમી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ દરમિયાન સુરત ભાવનગર અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેવાના છે ત્યારે ત્રીસમી સપ્ટેમ્બરના રોજ તેઓ અમદાવાદ થલતેજથી વસ્ત્રાલ ગામ સુધી રૂટ પર મેટ્રો ટ્રેનની લીલી ઝંડી બતાવશે હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન દ્વારા ટ્રેનની લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રમાંથી મોટા નેતાઓની ગુજરાતમાં મુલાકાત વધી રહી છે ત્યારે આજે વડોદરામાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ મુલાકાત કરવાના છે ફરી એક વખત આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતની પ્રજાને મોટી ગેરંટી મળી શકે તેવી શક્યતાઓ છે ત્યાર પછી ના સમાચાર ની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિના ઓગણત્રીસ સપ્ટેમ્બરે ભાવનગર ની મુલાકાત લેશે ભાવનગરમાં તેઓ બે પોઈન્ટ પાંચ કિલોમીટરનો લાંબો રોડ શો કરશે વડાપ્રધાનની ભાવનગર ખાતેની સભામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી બે લાખ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાની વિકાસ કાર્યોનું રોકાપણ કરશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો દેશમાં કરોડો પરિવારો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મેળવી રહ્યા છે આ યોજના હેઠળ દેશભરમાં રાશનની દુકાનો પર મફત રાશનનું સતત વિતરણ કરવામાં આવી રહ્યું છે જોકે મફત રાશનનું વિતરણ સપ્ટેમ્બર મહિના સુધીમાં જ થવાનું છે ફ્રી પ્લાન આ મહિના પછી બંધ કરી શકાય છે બીજી તરફ ખાદ્ય મંત્રાલયમાં ચર્ચા થઈ રહી છે કે કેન્દ્રીય કેબિનેટ ટૂંક સમયમાં જ આ યોજનાને આગળ લઈ જવાનો નિર્ણય લઈ શકે છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે જ્યારે અત્યાર સુધીમાં અગિયાર હપ્તા પૈસા સીધા ખાતામાં મોકલવામાં આવી ગયા છે ત્યારે હવે દરેક બારમાં આપતાની રાહ જોઈ રહ્યા છે અગિયારમાં હપ્તાના નાણાં જાહેર કર્યા બાદ હવે યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ બારમાં આપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે સપ્ટેમ્બર મહિનાના કોઈપણ દિવસે આ પૈસા ખેડૂતોના બેંક ખાતામાં મોકલી શકાય છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસનો કેર જોવા મળી રહ્યો છે જિલ્લાના ચૌદ પશુઓ પર લંપી વાયરસની અસર દેખાઈ રહી છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર અને વડોદરા મહાનગરપાલિકાના રૂપિયા બસો એકાણું કરોડના વિકાસ કામોને મંજૂરી આપી શહેરી વિકાસને વેગવતો બનાવતો અભિગમ અપનાવ્યો છે મુખ્યમંત્રી સ્વર્ણિય જયંતિ વિકાસ યોજના હેઠળ વડોદરા મહાનગરપાલિકામાં આંતરમાળકીય વિકાસના બસો સત્યાવીસ કામો માટે રૂપિયા બસો ચોર્યાસી કરોડથી વધુ જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂપિયા સાત કરોડના કામો માટે મંજૂરી આપવામાં આવી છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આવેલ પીએમ આંગળીયાની પેઢીમાં થોડા દિવસે રૂપિયા એકોતેર પોઈન્ટ લાખની લૂંટની જાણકારી પોલીસને મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ત્યાં તપાસ હાથ ધરતા લૂંટની ઘટના પડતી ગણતરીની કલાકોમાં પડદો ઉચકાયો હતો અને આંગળીયા પેઢીના કર્મચારીઓ જે એક અન્ય આરોપી સાથે મળી રકમ સગેવેગી કરવાનું તરકાટ મચી રહ્યો હતો પોલીસે આંગળીયા પેઢીના કર્મચારીઓ સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે ભાવનગરમાં ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા જેમને સુરેન્દ્રનગર પોલીસે ભાવનગર શિવર રોડ પરથી રોકડા રૂપિયા સત્તાવન લાખ પિસ્તાલીસ હજાર સાથે દબોચી લીધા હતા તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો